नमस्कार दर्शक मित्रों, हूँ सोनल, न्यूज में आपनु स्वागत छे। अने आजे आपणे वात करवाना छे शहेरोनी शुं स्थिति छे तेना पर तो सौ कोई वात करी रह्या छे, परंतु जे गामडाओ जे आपणा देशनी धड़कन कहेवामां आवे छे त्यां कोरोनाने लईने केवा प्रकारनी स्थिति छे, त्यां लोकोमां कोरोनाने लईने जागृतता छे के केम, ते विषे आजे आपणे वात करवाना छे। कोरोना काल में गुजरात की स्थिति वधु कथळती जई रही छे। मोटा शहरों में तो स्थिति वणसी छे। मोटा मोटा तमाम शहरों जेवा के अमदावाद, वडोदरा, सूरत, भावनगर, राजकोट आ एवा शहरों छे ज्यां कोरोनाना केसो दिवसे ने दिवसे वधी रह्या छे। परंतु आवा मोटा शहरों में ज्यां गामडानो वतनी आवन जावन करे छे ते पण हवे कोरोनानो शिकार बन्यो छे। तालुका गामडानी शुं छे स्थिति तेनो अहेवाल जाण्यो मंतव्य न्यूजना संवाददाताओए। तो बात करिए दक्षिण गुजरात में कोरोनानो प्रकोप खूब ज वधी रह्यो छे। तेमाय सूरत जिल्लानो ओलपाड तालुको धंधा अने रोजगारनी दृष्टिए घणो ज महत्वपूर्ण मानवामां आवे छे। जो के हाल कोरोनाना केस वधता स्थिति चिंताजनक बनी छे। हाल तो ओलपाड गाममां ग्राम पंचायत द्वारा कोरोनानुं संक्रमण न वधे तेनुं खास ध्यान आपवामां आवी रह्युं छे। સુરત શહેરમાં જે પ્રમાણે વિસ્ફોટક સ્થિતિ જોવા મળી છે કોરોનાની, એની સીધી અસર આજુબાજુના જે ગામો છે ત્યાં પડી રહી છે। સુરત શહેરથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલું આ ઓલપાદ ગામ છે કે જે એક તાલુકા મથક પણ છે। અહીં 12,000 થી 15,000 જેટલા લોકો વસવાટ કરે છે, એટલે કહી શકાય કે સંવેદનશીલ તો કહી શકાય કોરોનાની દ્રષ્ટિએ લોકોની અવરજવર દૃશ્યમાં જોઈ રહ્યા છો। ઓલપાડ એટલે સુરત સાથે સંકળાયેલ, ઓલપાડથી સુરત તરફ લગભગ ઘણા બધા લોકો અવરજવર કરે છે, નોકરી છે, લોકોની અવરજવર વધતા અહીં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું હતું। 23 જેટલા કેસો પોઝિટિવ આવ્યા હતા અને જેના કારણે પ્રશાસન સતર્ક થયું હતું અને ઓલપાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં કોરોનાનો કહેર વધુ નહીં વકરે તેની પણ તકેદારી રાખવાની જે કામગીરી છે એ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા અહીં લોકોને જાગૃત રહેવા માટે એક અપીલ કરવામાં આવતી હોય છે। ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી, કારણ કે ઓલપાડ એ મુખ્ય મથક છે તાલુકાનું। 110 કરતાં પણ વધુ ગામો આ મુખ્ય મથક છે। સરકારી કચેરીઓ અહીં આવી હોવાને કારણે લોકોની અવરજવર ખૂબ મોટી સંખ્યામાં હોય છે, જેના લીધે સંક્રમણ ફેલાવવાની પણ શક્યતા વધી જતી હોય છે। ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ ચૌધરી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। રાજુભાઈ, કોરોનાની શું પરિસ્થિતિ છે ઓલપાડમાં, કેટલા લોકો સાજા થયા, કેટલા કેસો છે હાલમાં? પરિસ્થિતિ જોતા પ્રમાણે ઓલપાડ ગામમાં લગભગ 23 જેટલા જે પેશન્ટ હતા કોરોનાના, અને એમાં 18 થી 19 જેટલા દર્દી સાજા થઈ ગયા છે। બાકીના 3 વ્યક્તિઓ જે હોમ ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા છે, તેમની બી 5 થી 6 તારીખ દરમિયાન લોકો સાજા થવાની એ છે, અને એક વ્યક્તિ એને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઓલપાડ ગ્રામ પંચાયત અને પોલીસ ખાતા દ્વારા ટોટલ 4 રસ્તા પર અમે લોક કરી દીધા અને બહારના કોઈપણ વ્યક્તિને અંદર ગામમાં પ્રવેશવા નથી દીધા। બીજી વાત કે પંચાયત દ્વારા બધી જગ્યા પર ઉપલા અધિકારીની સૂચના અનુસાર બધી જગ્યા પર સરકારી ખાતર કચેરીઓમાં, જેટલી પણ કચેરીઓમાં આવી છે, કોર્ટ કચેરી હોય, પોલીસ સ્ટેશન હોય, મામલતદારી ઓફિસ હોય કે શાળા હોય, એ બધામાં સેનિટાઇઝ કરવામાં આવ્યું છે। તમામ નિયમોનું પાલન કરવા માટે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે। આ પ્રકારની કામગીરી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુખ્ય મથકમાં જોવા મળે છે, કારણ કે સરકારી કચેરીઓ ખૂબ મોટી સંખ્યામાં આવેલી છે અને સરકારી કચેરીમાં ગ્રામ્ય વિસ્તારથી આવતા લોકો પણ પોતાના કામ ધંધા માટે આવતા હોય છે। એટલે કહી શકાય કે કોરોના સામે જે જંગ છે એ જંગમાં ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ સરપંચ સહિતના જે હોદ્દેદારો છે, ગામમાં વસતા તમામ લોકો છે, એ પોતાનું જે ભૂમિકા છે એ ભૂમિકા કોરોના સામેની જંગમાં સારી રીતે નિભાવી રહ્યા છે। કેમેરામેન અરવિંદ રાઠોડ સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત। ઓલપાડ ગામમાં જ્યાં લોકોમાં જાગૃતિ જણાય ત્યાં સાયણની સ્થિતિ વિશે વાત કરીએ તો ત્યાં અત્યંત વિકટ સ્થિતિ છે, કારણ કે અહીં 35 થી વધુ કેસ આવી ચૂક્યા છે અને 2 વ્યક્તિઓનો કોરોનાને કારણે મૃત્યુ પણ પામી ચૂક્યા છે। છતાં પણ અહીં જાગૃતિનો અભાવ છે અને ગામના સરપંચ પણ કેમેરા સામે આવવા તૈયાર નથી, ત્યારે સાયણવાસીઓએ હવે જાતે જ ચેતતા રહેવું પડશે। તો ચાલો નજર કરીએ સાયણની સ્થિતિ પર।
મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જ્યારે આપણે આપી દર્શકો સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે ઓલપાડ ગામની આપણે સ્થિતિ જોઈ, જ્યાં લોકોમાં જાગૃતતા હતી, પરંતુ સાયણની સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. સાયણના આ મુખ્ય માર્ગ છે કે જ્યાં બજાર ભરી રહ્યું છે. સાયણ ગામમાં 35 જેટલા લોકો પોઝિટિવ આવ્યા છે અત્યાર સુધીમાં અને 2 લોકોના ડેથ થયા છે, પરંતુ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે. લોકો માસ્ક તો પહેરતા જોવા મળ્યા છે, ક્યાંક એવું પણ છે કે માસ્ક ન પહેર્યું હોય. શાકભાજી વેચવા માટે લોકો એકત્ર થઈ રહ્યા છે. અહીં ખરીદનારાઓ જે છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયતની વાત કરીએ તો સરપંચ સહિતના જે હોદ્દેદારો છે તેઓ લોકોમાં જાગૃતિ લાવવામાં સરેઆમ નિષ્ફળ પૂરવા થયા છે અને મીડિયાથી પણ કિનારો લઈ રહ્યા છે. સરપંચ મીડિયા સામે આવવા તૈયાર નથી. આ પરિસ્થિતિ સાયણની આપ જોઈ રહ્યા છો કે દુકાન ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ જ જોવા નથી મળી રહ્યું. અહીંથી પસાર થતા એક ટેમ્પો, એક વાહન જઈ રહ્યું છે જેમાં લોકો હકલે થેથ બેસીને જઈ રહ્યા છે. એટલે કહી શકાય કે કોરોના સામે જે ગાઈડલાઈન છે, ગાઈડલાઈનનો સદંતર અભાવ સાયણમાં જોવા મળી રહ્યો છે. માસ્ક વગર પણ ફરતા લોકો અહીં દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે માસ્ક નથી પહેર્યું, માત્ર રૂમાલનો સહારો લઈ રહ્યા છે. એટલે કહી શકાય કે દંડથી બચવા માટે લોકો રૂમાલ પહેરી રહ્યા છે, નહીં કે કોરોનાથી બચવાની કોશિશ કરતા હોય. આ પ્રકારના દ્રશ્યો સાયણ ગામમાં જોવા મળી રહ્યા છે. 15,000થી વધુની વસ્તી ધરાવતું આ ગામ છે. કોરોના સામે જાગૃતિ લાવવામાં સરપંચ સહિતના હોદ્દેદારો સરેઆમ નિષ્ફળ પૂરવાર થયા છે. સુરતથી 35 કિલોમીટર દૂર વસેલું આ એક નાનકડું ગામ છે, પરંતુ અહીં કોરોના સામે જે જંગ છે તેમાં લોકોનો જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે. લોકોની અવરજવર વધુ છે. સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ટૂંકમાં કહી શકાય કે પ્રશાસન લોકોમાં જાગૃતિ લાવવામાં સાયણ ગ્રામ પંચાયત નિષ્ફળ નીવડી છે. તો સુરતનું પ્રવેશ દ્વાર એટલે કામરેજ ગામ, અહીં 1.5 લાખની વસ્તી છે અને હાલ કોરોના કેસોએ માજા મૂકી છે. સુરતની એકદમ નજીક આવી હોવાથી સુરતથી કામરેજ અનેક લોકો અપડાઉન કરે છે. આથી ગામમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આથી જ તકેદારીના ભાગરૂપે લોકો બપોરે 2 કલાક બાદ સ્વયંભૂ બંધ પાડે છે અને તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને લોકોને કોરોના વિરુદ્ધની જંગમાં જાગૃત કરાય છે. તો આ ઉપરાંત માસ્ક વગર દેખાતા લોકોને પણ અહીં પ્રશાસન દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લાનું સૌથી મોટું ગામ એટલે કામરેજ ગામ. કામરેજ ગામની વસ્તી 1.5 લાખની છે. ત્યારે કામરેજ ગામની અંદર જે પોઝિટિવ કેસો આવ્યા છે, દ્રશ્યો આપને બતાવી દઉં. બપોરનો સમય છે, અહીં લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે, કારણ કે કોરોના પોઝિટિવ કેસ સૌથી વધુ ઓલપાડ બાદ વાત કરીએ તો સુરત જિલ્લાનું કામરેજ તાલુકો સૌથી વધારે ઇફેક્ટેડ છે. કામરેજ તાલુકાના જે ગામો છે તમામ ગામો મળીને 700 જેટલા પોઝિટિવ કેસો આવ્યા છે. તેમાં સૌથી વધુ કેસ કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવ્યા છે. 146 પોઝિટિવ કેસો કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવ્યા છે. ત્યારે ગામના જે સરપંચ છે અને અન્ય જે યુવાનો તેઓ લોકોને માસ્ક વિતરણ કરી રહ્યા છે. લોકોમાં જાગૃતિ આવે, લોકો માસ્ક પહેરતા થાય એટલા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કહેવાય કે 10 લોકોના મૃત્યુ થયા છે કોરોનાને કારણે. સુરતથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું આ કામરેજ ગામ છે, એટલે સ્વાભાવિક રીતે સુરત અવરજવર વધુ થતી હોય છે અને લોકોના ડેથ થવાની જે વાત છે એ પણ સૌથી વધુ જોવા મળી છે. કામરેજ ગ્રામ પંચાયત દ્વારા તમામ જે દુકાનો છે ત્યાં સેનિટાઈઝની કામગીરી પણ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સેનિટાઈઝની કામગીરી કર્યા બાદ જે લોકો માસ્ક નથી પહેરતા, માસ્ક વગર લોકો પણ અહીં જોવા મળી રહ્યા છે. તમામ લોકોને ગામના સરપંચ અને અન્ય યુવાનો છે એ માસ્ક વિતરણ કરી રહ્યા છે અને માસ્ક તકેદારીના ભાગરૂપે પંચાયત શું કામગીરી કરી રહી છે જાણવાની કોશિશ કરીશું. ગામના સરપંચ મનીષભાઈ આપણી સાથે જોડાયા છે, એમને પૂછીશું. મનીષભાઈ, કયા પ્રકારની કામગીરી હાલ ગ્રામ પંચાયત વિસ્તારમાં કરવામાં આવી રહી છે, કારણ કે વસ્તી 1.5 લાખની છે, 146 પોઝિટિવ કેસો આવ્યા છે અમારા ગામની અંદર. જ્યારથી આ કોરોના કેસોનો વધારો થઈ રહ્યો છે ત્યારથી અમારા ગામના લોકોને અમે સ્વયંભૂ બંધ કરવા માટે આગ્રહ કર્યો. ગામના લોકો સ્વયંભૂ બપોરે 2 વાગે દુકાનો બંધ કરી રહી છે અને આ કેસ ઓછા થાય એના માટે અમે ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરીએ છીએ કે તમે ઘરમાં રહો, સુરક્ષિત રહો, ખોટું બહાર ન નીકળો કામ વગર, અને માસ્કનો ઉપયોગ કરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. અમે જાતે રિક્ષા ફેરવીએ છીએ, માઇકવાળી રિક્ષા,
અને ગામના લોકોને જાગૃત કરીએ છીએ કે તમે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. મહેશભાઈ, 146 કેસો આવ્યા છે, સુરતથી નજીક આવેલું ગામ છે, 1.5 લાખની વસ્તી છે, શું કારણ હોઈ શકે સૌથી વધુ કેસો સમગ્ર જિલ્લામાં કામરેજ ગામમાં છે? કામરેજ સુરતના પ્રવેશ દ્વાર છે, સુરતને અડીને આવેલું કામરેજ ગામ છે, જ્યાં કામરેજ ગામના લોકો જે ધંધા અર્થે સુરત જે આવવા જવાનું થાય છે એના લીધે ગામની અંદર સુરતની જે આવવા જવાની વધારે લોકોની દોડધામ લીધે આ કેસો કામરેજ ગામમાં હાલ વધી રહ્યા છે. સુરતથી લોકો ધંધા રોજગાર માટે જતા હોય છે, તેમનું રહેઠાણ કામરેજની હદમાં આવતું હોય છે, આવી પરિસ્થિતિમાં ખૂબ જ તકેદારી રાખવી પડે અને જે લોકો સુરત કામ ધંધા અર્થે જતા હોય છે એમનામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ પંચાયત દ્વારા કરવામાં આવ્યો હતો, જેથી કરીને તેઓ પોતે સેનિટાઈઝ રહે, માસ્ક પહેરે જ્યારે એ કામ ધંધા પર બેઠા હોય અને કામરેજ આવ્યા બાદ ફરીથી પોતાને સેનિટાઈઝ કરે. આ પ્રકારની સમગ્ર જે કામગીરી છે એ પંચાયત દ્વારા, પ્રશાસન દ્વારા કામરેજમાં કરવામાં આવી રહી છે. તો હવે આગળ વાત કરીએ સુરત જિલ્લાના વધુ એક તાલુકા મથક અને મહત્વપૂર્ણ ગામની, જ્યાં પરપ્રાંતિઓની સંખ્યા વધારે છે તે કડોદરા ગામમાં પણ કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું છે. આ તરફ નેશનલ હાઈવે ગામમાંથી જ પસાર થતો હોવાથી બહારના લોકોની પણ ઘણી અવર જવર રહેલી છે. જોકે પ્રશાસન અને લોકોની જાગૃતતાને કારણે દુકાનો સ્વયંભૂ રીતે બપોર બાદ બંધ રાખવામાં આવે છે અને ફાયર બ્રિગેડની મદદથી સેનેટાઈઝની કામગીરી પણ ગામમાં અત્યાર સુધી 2 વખત થઈ ચૂકી છે. 35,000ની વસ્તી ધરાવતો કડોદરા નગર જે છે ત્યાં 54 કેસો આવી ચૂક્યા છે. રસ્તા ઉપરથી લોકો પસાર થતા ચોક્કસ જોવા મળી રહ્યા છે, કારણ કે આ નેશનલ હાઈવે સુરતથી ધુલિયા તરફ જતો આ હાઈવે છે અને ત્યાં લોકોની અવર જવર આપ જોઈ રહ્યા છો. લોકો માસ્ક પહેરી તો ઘણી વખત રૂમાલ બાંધીને જતા લોકો પણ જોવા મળતા હોય છે. આવી પરિસ્થિતિમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે નગરપાલિકા તો કાર્યરત છે જ, પરંતુ ઘણી વખત એવું પણ જોવા મળી રહ્યું છે કે માસ્ક પહેરવામાં લોકો ઉદાસીન છે, માસ્ક માત્ર નામનું પહેરતા લોકો પણ જોવા મળતા હોય છે અને 54 કેસો કડોદરા નગરમાં જ્યારે આવી ચૂક્યા છે ત્યારે એટલું ચિંતાજનક બાબત ચોક્કસ કહી શકાય, કેમ કે કડોદરા નગર જે છે એ ટેક્સટાઈલ GIDC વિસ્તાર ધરાવતું આ નગર છે અને અહીં પરપ્રાંતિઓ ખૂબ મોટી સંખ્યામાં રહે છે, મજૂર વર્ગો ઘણી મોટી સંખ્યામાં રહે છે. આવી પરિસ્થિતિમાં સંક્રમણ ફેલાવવાનો ભય વધુ હોય છે. કડોદરા નગરપાલિકા દ્વારા કોરોનાનું સંક્રમણ વધુ નહીં ફેલાય એની તકેદારીના ભાગરૂપે તેઓ ઘણી બધી કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. કડોદરા નગરપાલિકાના ગટર સમિતિના અધ્યક્ષ સંજયભાઈ શર્મા આપણી સાથે ઉપસ્થિત છે, એમને જ પૂછીશું. સંજયભાઈ, એ બતાવીએ કે કોરોના કા જો પોઝિટિવ કેસ છે વો લગાતાર બધ રહે હૈ, ઉસકો કમ કરને કે લિયે કોન કોન સી કાર્યવાહી આપ લોગ કર રહે હો? કમ કરને કે લિયે હમ લોગ પહેલે તો જબ હુઆ તો ભી હમ લોગ પોતે નિર્ણય લે કરકે ઓર દુકાન का टाइम टेबल जो धंधा रोजगार है उसका खोलने का टाइम टेबल सुबह 7 से 1 बजे तक की है, बाकी 1 बजे के बाद हमारे यहाँ समग्र विस्तार बंद रहता है. માંડવી નગરપાલિકા દ્વારા અત્યાર સુધી 33 કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 લોકોના મોત થયા છે. હાલ પાલિકા તંત્ર દ્વારા 6 વોર્ડમાં સેનિટાઈઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ તકેદારીના ભાગરૂપે તંત્ર સતત પગલાં લઈ રહ્યું છે. પાલિકા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને બારડોલી સાંસદ પ્રભુ વસાવાએ પણ આજે જ શહેરનું નિરીક્ષણ કર્યું. અમારા સંવાદદાતાએ આ અંગે પાલિકા પ્રમુખ અને સાંસદ પ્રભુ વસાવા સાથે વાત કરી. માંડવી નગરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે પ્રશાસન અને ખુદ માંડવી નગરપાલિકા પણ ચિંતિત છે. ત્યારે દ્રશ્યો આપને બતાવી દઉં. માંડવી નગરમાં અત્યારે સાંજનો સમય છે, સાંજના સમયે સામાન્ય રીતે લોકો મોટી સંખ્યામાં ઘરોની બહાર નીકળતા હોય છે, પરંતુ અહીં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતા લોકો સ્વૈચ્છિક લોકડાઉન પાળી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. માંડવી નગરપાલિકાના જે પ્રમુખ છે એમની સાથે પહેલા વાત કરીશું કે માંડવી નગરમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. આશીષભાઈ, આપ જણાવશો કે માંડવી નગરમાં જે પોઝિટિવ કેસો આવ્યા છે ત્યારે કયા પ્રકારની કામગીરી હાલ અહીં ચાલી રહી છે જેથી કરીને પોઝિટિવ કેસોની સંખ્યા વધે નહીં? માંડવી નગરપાલિકા દ્વારા હાલમાં માંડવી નગર પાલિકા વિસ્તારમાં 33 કેસો છે. એ 33 કેસોમાં 2 મૃત્યુ થયા છે. નગરપાલિકા દ્વારા એક તો સેનિટાઈઝેશન માંડવી નગરપાલિકાના 6 વોર્ડમાં કરવામાં આવી રહ્યું છે.
પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ છે? બારડોલી લોકસભા વિસ્તાર એવો વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર મોટા ભાગે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે, નગરપાલિકા આવેલી છે, ત્યારે સાંસદ પ્રભુભાઈ વસાવા જે છે તે પોતે નિરીક્ષણ કરી રહ્યા છે, કોરોનાની જે કામગીરી ચાલી રહી છે, કોરોના સામે જે જંગ ચાલી રહ્યો છે તેમાં પ્રભુભાઈ વસાવા પોતે નિરીક્ષણ કરી રહ્યા છે, આપની સાથે તેઓ પણ ઉપસ્થિત છે. સાહેબ, જણાવો કે ખાસ કરીને રેપિડ ટેસ્ટ અને ટેસ્ટિંગની જે વાત છે એમાં એક પ્રકારનો અસંતોષ ઘણી જગ્યા પર જોવા મળે છે કે ટેસ્ટ ઓછા થઈ ગયા છે, શું કહેશો? એના માટે આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને રેફરલ હોસ્પિટલના અધિક્ષક સાથે અને બાકીના પ્રશાસનિક અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને એ બાબતે પણ અગાઉ આગળના ભવિષ્યમાં શું કરી શકાય એના માટેની સૂચના આપી દેવામાં આવી છે અને એ પણ નિર્ણય થશે. તો સુરત જિલ્લા બાદ હવે વાત કરીએ રાજકોટ જિલ્લાની. રાજકોટમાં પણ સતત કેસો વધી રહ્યા છે અને તેની સીધી જ અસર ગ્રામ્ય વિસ્તાર ઉપર પડી રહી છે. રાજકોટ જિલ્લા પ્રશાસન સતત કોરોનાની કામગીરીમાં એક પછી એક પગલાં લઈ રહ્યું છે, ત્યાં ગ્રામ્ય વિસ્તાર સતત ભૂલાઈ રહ્યો છે. આથી જ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ચાલો જોઈએ રાજકોટ જિલ્લાના ગામડાઓનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. રાજકોટમાં કોટડા સાંગણી ગામ ખાતે પહોંચી મંતવ્ય ન્યૂઝની ટીમ. કોટડા સાંગણી ગામે રાજકોટ જિલ્લાના મુખ્ય ગામોમાં ગણના થાય છે. જો કે કોરોનાનું સંક્રમણ અહીં પણ વધતા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ગામમાં 30 જેટલા કેસો આવી ચૂક્યા છે. જો કે છેલ્લા 12 દિવસમાં ગામમાં 17 કેસો આવતા ગ્રામ પંચાયતનું તંત્ર પણ ચિંતિત બન્યું છે. તેમાંય હવે તહેવારો આવી રહ્યા છે ત્યારે સંક્રમણ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શહેરી વિસ્તાર બાદ કોરોનાએ ગામડાને પણ પોતાના સકંજામાં લીધો છે અને મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે રાજકોટ જિલ્લાના કોટડા સાંગણીમાં. છેલ્લા 12 દિવસની અંદર 17થી વધુ કેસ કોરોનાના અહીંયા નોંધાયા છે. અત્યાર સુધીની અંદર કોરોનાના 30 કરતાં વધુ કેસ કોટડા સાંગણીમાં નોંધાયા હોય. કોરોનાના લઈને કોટડા સાંગણીવાસીઓમાં પણ ચિંતાનું મોજું છે. હવે તહેવારી સિઝન શરૂ થવાની છે ત્યારે ગામડાઓની અંદર સૌથી વધારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ગામડામાં જો કોરોના વધુ ને વધુ ફેલાશે તો તંત્રની ચિંતા અને ગ્રામ લોકો છે તેની ચિંતામાં પણ વધારો થઈ શકે છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, કોટડા સાંગાણી. તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વધુ એક મહત્વપૂર્ણ ગામ એટલે સાણથલી. ગામ નાનું પરંતુ કેસોની સંખ્યા ગામ પ્રમાણે વધારે છે. અહીંયા અત્યાર સુધી 12 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે અને આ ઉપરાંત એક દર્દીનું મોત પણ થયું છે. દેશભરમાં જ્યાં અનલોક 3નું એલાન થયું છે ત્યાં ગામમાં લોકડાઉન જાળવી રાખવામાં આવ્યું છે. અમારા સંવાદદાતા મયુર સોનીએ ગામની મુલાકાત લઈને રજૂ કર્યો આ ખાસ અહેવાલ. રાજકોટ જિલ્લામાં જે પ્રકારે કોરોનાનો કહેર છે, ગામડાની સ્થિતિ ક્યાંક વધુ વિકટ હોય તેવું જોવા મળી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે જસદણ તાલુકાના સાણથલી ગામમાં, કે જ્યાં નાના એવા ગામની અંદર 11 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે અને એક દર્દીનું મોત પણ થયું છે. આ પરિસ્થિતિને લઈને ગામના લોકોએ સ્વયંભૂ નિર્ણય લીધો છે કે ગામની અંદર લોકડાઉન લાગુ કરવામાં આવે. આમ તો દેશભરની અંદર અનલોક 3 આવી ગયું છે, પરંતુ સાણથલીની અંદર અત્યારે લોકડાઉન છે સવારના 11 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી. ગામનો વ્યવહાર ગામના લોકો કરે છે, પરંતુ સાવધાની રાખીને, સોશિયલ ડિસ્ટન્સ રાખીને. લોકોની અંદર એ સવાલ છે કે આખરે કોરોનાથી બચવા માટે શું કરવું. જ્યાં સુધી કોરોનાનો પ્રકોપ છે ત્યાં સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ રાજકોટ જિલ્લાના ગામડાઓની અંદર જોવા મળી શકે છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, સાણથલી ગામ. તો જસદણ તાલુકાની જો વાત કરીએ તો અહીં પણ કોરોના કેસો સતત વધી રહ્યા છે, જેથી લોકોમાં હાલ કોરોના વાયરસને લઈને ચિંતાનો માહોલ છે. જો કે તંત્રની રહેમરાહ ઘણું જ ઉદાસીનતા છે. લોકો હજુ પણ વાયરસના ફેલાવા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કથી દૂર રહેતા હોય તેવું લાગી રહ્યું છે. હાલ લોકો પોતાના રૂમાલને જ પોતાનું માસ્ક બનાવી ફરતા જોવા મળ્યા. જસદણના રહેવાસીઓ સાથે ખાસ વાતચીત કરી અમારા સંવાદદાતા મયુર સોનીએ. જસદણ પંથકમાં જે પ્રકારે કોરોનાનો કહેર આગળ વધી રહ્યો છે, લોકોથી લઈને સરકાર સુધી તમામ ચિંતામાં છે. આપણી સાથે જસદણના રહેવાસીઓ જોડાશે, તેમને જ પૂછીએ કે કોરોનાને લઈને તેમના મનમાં શું આશંકા છે. શું કહેશો, જે પ્રકારે 100થી વધુ કોરોનાના કેસો જસદણની અંદર આવ્યા છે, ચિંતા વધી રહી છે? કોવિડ-19ની મહામારીની અંદર માર્ચ મહિનાની અંદર જે આ સરકારે ગાઈડલાઇન જાહેર કરી હતી લોકડાઉનની અંદર, ત્યારે ખૂબ કેસ ઓછા વધતા હતા. આજે આ 3 મહિના હોવા છતાં આખા રાજ્યની અંદર ખૂબ વધારે પ્રમાણમાં 1000 થી 1500 સુધીના કેસ વધે છે, ત્યારે લોકડાઉન ખોલવાના કારણે જે
धंधा रोजगार था सूरत नी अंदर से अमदावाद से तेमाथी लोको रोजगार पूरा थई जाय एटले ए लोको जे छे ए गा एनी सिटी में शहर माथी मूकीने ना वतन में गामडाओ में आया एटले एनु जे सिटी नु संक्रमण हतु ए गामडा में फैलावाना कारणे अत्यारे गामडाओ में अने नाना नाना सिटीओ में से संक्रमण वध्यु छे। जसदण ना लोको छे तेनो आ मत छे के जसदण में जे प्रकारे कोरोना फैलाई रह्यो छे तेने लईने सरकार शुं करी रही छे, स्थानिक वहीवटी तंत्र शुं करी रह्यु छे अने हकीकत अहींया शुं जोवा मळी रही छे। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, જસદણ। તો રાજ્યમાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે જસદણ નિવાસીઓ માને છે કે લોકડાઉન ખોલી નાખ્યું એટલે નાના નાના શહેરોમાં સંક્રમણ વધ્યું છે। લોકડાઉનમાં પણ લોકોએ વતનની વાટ પકડી જેથી સંક્રમણનો ફેલાવો થયો। આરોગ્ય તંત્રએ હાલ રેપિડ ટેસ્ટ શરૂ કર્યું છે જેથી સતત કેસોની સંખ્યા પણ વધી રહી છે। કોરોનાની વધારે અસર થાય તો તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે। જો કે હાલ તો કેસો વધતા તંત્ર અને લોકો ખાસ તકેદારી રાખી રહ્યા છે। કોરોનાના સતત કેસો વધી રહ્યા છે અને જસદણ માટે આ ચિંતાનો વિષય છે। છેલ્લા કેટલાક દિવસની અંદર જે પ્રકારે કેસો વધ્યા છે હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 75 ને પાર પહોંચી છે ત્યારે ન માત્ર જસદણ પંથકની જનતા પરંતુ તમામ લોકો માટે આ વિષય ચિંતાનો બન્યો છે અને કોરોનાના કેસો રોકવા માટે ન માત્ર સરકાર પરંતુ લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે। અહીંયા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેનું પાલન થવું ખૂબ જ જરૂરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, જસદણ। આગળ વાત કરીએ વિંધિયા ગામમાં, તો વિંધિયા ગામમાં સામાન્ય દિવસ જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં વિંછિયામાં 11 કેસ સામે આવ્યા છે, 2 લોકોના કોરોનાને કારણે મોત થયું છે। જો કે સુખદ વાત તો એ છે કે ગામમાં માત્ર 4 કેસ હાલ એક્ટિવ છે અને ટૂંક સમયમાં તેમને પણ ડિસ્ચાર્જ મળે તેવી શક્યતા છે, પરંતુ કેસો ઓછા હોવાને કારણે સતત લોકો બેદરકારી દાખવી રહ્યા છે। તેના કારણે ગામના આગેવાનોને ભય છે કે આગામી દિવસોમાં કેસો વધી શકે છે। આગળ નથી વધ્યું। મંતવ્ય ન્યૂઝની ટીમ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામોની અંદર, અલગ અલગ તાલુકાઓની અંદર પહોંચી હતી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો હતો। અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે રાજકોટના છેવાડાના તાલુકા વિછિયા ખાતે। વિછિયા ગામનો હું તમને સૌથી પહેલા નજારો બજારનો બતાવવા માંગીશ કે અહીંયા આ બજાર છે ને, બજારની અંદર સામાન્ય ચહલ પહલ સામાન્ય દિવસોની હોય છે તેવી જોવા મળી રહી છે। વિછિયા ગામની વાત કરી દઈએ તો આખા ગામ અને આસપાસના વિસ્તારની અંદર કુલ 11 જેટલા કેસો નોંધાયા છે કોરોના પોઝિટિવના, સાથે સાથે 2 દર્દીઓના દુઃખદ મોત પણ નિપજ્યા છે। હાલ એક્ટિવ કેસોની સંખ્યા 4 જેટલી છે કે જે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે। સારી વાત એ છે કે અહીંયા આંકડો છે તે 11થી આગળ નથી વધ્યો, પરંતુ ચિંતા વાતની છે કે આવતીકાલથી જ્યારે અનલોક 3 શરૂ થશે, રાત્રિ કર્ફ્યુ હટશે, બહારથી આવનારા લોકોની સંખ્યા વધશે, તેમ તેમ શક્યતા છે કે અહીંયા પણ સંક્રમણ વધી શકે છે। સંક્રમણ ન વધે તેના માટે તંત્રની તૈયારી તો પૂરતી છે, પરંતુ લોકો છે તે જાગૃત થાય તે પણ જરૂરી છે। આપણે અહીંના સ્થાનિક સામાજિક કાર્યકર્તા છે તેમની સાથે વાત કરશું। અસરભાઈ, તમારા વિછિયાની અંદર અત્યારે પરિસ્થિતિ શું છે? હાલ અત્યારે જો કોરોનાની વાત કરવામાં આવે તો વિછિયા ગામની અંદર અત્યારે તો પણ નોર્મલ પરિસ્થિતિ છે, પણ આવનાર સમયની અંદર જો અનલોક 3ની અંદરથી પબ્લિકને છૂટું મૂકવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું પાલન કરવામાં નહીં આવે તો 100% કેસીસના આંકડા અંદાજ કો લગાવી ન શકાય તેવા આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે। હા, ટેસ્ટિંગ અહીંયાથી થાય છે, પણ અહીંયા ખાલી ટેસ્ટ એનો જે રિપોર્ટ હોય છે એ લેવામાં આવે છે, બાકી તો રેગ્યુલેટરી માટે તો રાજકોટ જ મોકલવામાં અને જસદણ મોકલવામાં આવે છે, ત્યાંથી જ એ લોકો રિપોર્ટ જાહેર કરે છે અને ત્યાંથી અહીંયા લોકો રિપોર્ટ જાહેર કરે એને 2 દિવસ લાગી જાય, ત્યાં સુધીમાં તો એ માણસ હોય એ કેટલાય લોકોના સંપર્કમાં આવી ગયો હોય છે। માસ્ક છે તે કઈ રીતે પહેરવું, માસ્ક પહેરવું તો કયા પ્રકારનું પહેરવું, લોકોએ સોશિયલ ડિસ્ટન્સ કઈ રીતે રાખવું, કારણ કે ટીવીમાં જોતા હોય છે, છાપાઓમાં વાંચતા હોય છે, પણ જ્યાં સુધી પ્રેક્ટિકલી સરકારી માણસ, મેડિકલ ઓફિસર અથવા તો મેડિકલની ટીમો અહીંયા આવીને લોકોને નહીં સમજાવે ત્યાં સુધી એ લોકો સમજશે નહીં। બીજી વસ્તુ, કોરોનાની ભયાનકતા, તો વિછિયા જેવા તાલુકાની અંદર નાનકડી એવી હોસ્પિટલ છે, ત્યાં સારવાર સામાન્ય રોગોની થાય છે, પરંતુ મોટા રોગ અને ખાસ કરીને કોરોના માટે તમામ દર્દીઓને રાજકોટ રિફર કરવામાં આવે છે, એટલે લોકોને એ પણ ખબર નથી કે ત્યાં દર્દીઓની કયા પ્રકારે સારવાર થાય છે, રોગ થાય તો તેમાં કયા કયા પ્રકારના લક્ષણ હોય છે, કયા પ્રકારના એવા સિમ્પટમ હોય છે કે જેના કારણે એ વ્યક્તિને કોરોના થયો હોવાની આશંકા હોય છે, એટલે આ સામાન્ય વસ્તુનું જે જ્ઞાન છે તે હજુ સુધી અહીંયા પહોંચ્યું નથી। એના કારણે લોકો કદાચ સંક્રમિત હોય તો પણ તેને ખબર નથી હોતી કે તેઓ કોરોનાગ્રસ્ત છે, એટલે આ પ્રકારે સરકારે આ લેવલે અહીંયા સાવ જે છેવાડાના ગામો છે ત્યાં જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત વર્તાઈ રહી છે।
तो मंतव्य न्यूज पोताना पड़ावमां छेल्ले राजकोट जिल्लाना पेरिस समान गोंडल पहोंच्यु। अहीं लोकोमां सतत अवेरनेस कोरोना सामे जोवा मळ्यु। लोको वधारे मास्क साथे बजारमां जोवा मळ्या अने प्रशासननी अपील प्रमाणे लोको जागृत जणाया। नजर करीए अहेवाल पर। गोंडल एटले के राजकोट नु पेरिस अने आज गोंडल नी अंदर 160 केस नोंधाया छे कोरोना ना। तेने लईने न मात्र गोंडल नी अंदर परंतु गोंडल ना दरेक वासीओ नी अंदर चिंता छे। आपणे गोंडल वासीओ नी साथे ज वातचीत करशुं के तेओ कोरोना नी सामे कई रीते लड़ी रह्या छे, कई रीतनी आनी परिस्थिति छे। सौथी पहेला तो आपनो नाम अने परिचय जणावो ने पछी अहींनी परिस्थिति कई रीतनी छे कोरोना लईने ते जणावो। हुं હિતેશ દવે, ગોંડલ શહેરનો રહેવાસી અને પ્રકૃતિ પ્રેમી। પ્રકૃતિએ જે પોતાનું રૌદ્ર સ્વરૂપ આપણા સૌને આખા ભારતને અને દુનિયાને દેખાડ્યું છે, એમાં ગોંડલની અંદર અત્યારે 160 કેસ છે। ધન્વંતરી રથ આરોગ્ય વિભાગનો શહેર અને ગામડાઓમાં ફરી રહ્યો છે, લોકોને શોધી શોધી અને કોઈ પણ જાતની તકલીફ હોય તો તે દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યું છે। અમારું વહીવટી તંત્ર, નગરપાલિકા તંત્ર, આરોગ્ય તંત્ર, પોલીસ વિભાગ ખૂબ સારી મહેનત કરી રહ્યું છે। આ મહામારીમાં વૃદ્ધો અને બાળકો કામ સિવાય બહાર ન નીકળે એ અમે હૃદયપૂર્વક અપીલ કરી છીએ, અને જેથી કરી આપણું ગોંડલ અત્યારે જે 160 કેસ થયા છે એને કેમ નીચે લઈ આવવું એ આપણે બધાએ સાથે મળી અને એકબીજાના સહકારથી આપણે કોઈ પણ સંજોગમાં આ મહામારીને મહાત કરવી છે। ગોંડલની અંદર અત્યારે 160થી વધારે કેસીસ આવ્યા છે, જે જગ્યાએ કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન જ્યાં જાહેર કર્યા છે આ વિસ્તારોને ખાસ કરીને આપણે તકેદારી રાખતા હોઈએ છીએ। ત્યાં સંપૂર્ણ તમામ જગ્યાઓમાં સેનિટાઇઝ થતું હોય છે, એ જ રીતે ડીડીટીના સૂટીની અંદર છટકાવો થતા હોય છે, એ જ રીતે જે ધન્વંતરી રથ છે જે ગોંડલ સિટી અને તાલુકાને 6 રથ ફાળવવામાં આવ્યા છે, 2 રથ સતત સિટીની અંદર હોય છે, 4 રથ આપણે તાલુકામાં હોય છે, અને જે બફર ઝોન અને કન્ટેનમેન્ટ ઝોન છે એની આજુબાજુના જે વિસ્તારો હોય એ જે લોકો રહેતા હોય તેને ખાસ કરીને આપણે ટ્રેસ। તો મંતવ્ય ન્યૂઝની ટીમે ગામડાઓની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવ્યો। ગામડાઓમાં અનેક ગામના લોકો એવા પણ છે કે જે લોકો જાગૃત નથી જણાતા, અને મોટાભાગના ગામમાં લોકો જાગૃત છે। તો મંતવ્ય ન્યૂઝ આપ સૌને અપીલ કરી રહ્યું છે કે તમામે તમામ નિયમોનું પાલન કરો જેથી આપણે સૌ ભેગા મળી અને કોરોનાને હરાવી શકીએ। નમસ્કાર।